કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે ત્યારે પાલનપુર ખાતે નગરપાલિકા સાથેની બેઠકમાં વેપારીઓએ શનિ રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે પ્રથમ દિવસે પાલનપુરમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. કોરોનાના હોટસ્પોટ બનેલા પાલનપુરમાં કોરોના સંક્રમણની ચેઇનને તોડવા પાલનપુર નગરપાલિકાએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં પાલિકાની વિનંતીને ધ્યાને લઈ પાલનપુરના વિવિધ એસોસિએશનના વેપારીઓએ શનિ રવિ બંને દિવસ બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે આજે સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પાલનપુરમાં વેપારીઓમાં લોકડાઉનને લઈ બે ભાગ પડી જતાં ક્યાંક બંધ તો ક્યાંક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. અત્યારે આ ગાઈડલાઈન મુજબ, સરકારની ગાઈડલાઈન મુજબ વેપારીઓ દ્વારા આગલા લોકડાઉનમાં આર્થિક પરિસ્થિતિ કમજોર હોવાને લીધે જો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, આ જ લગ્ન સિઝનમાં જો અમે બંધ રાખીશું તો આર્થિક પરિસ્થિતિમાંથી ક્યારે બહાર આવીશું. અને સરકારની ગાઈડલાઈન મુજબ અમે સોશિયલ ડિસ્કાઉન્ટ, સેનેટાઈઝર બધું પાલન કરીને સરકારના નિયમોને અમે અમારો ધંધો ચલાવી રહ્યા છીએ. અમારું કેવું એટલું જ થાય છે. અને વેપારીઓને સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં અડધો બજાર ચાલુ છે, અડધો બજાર બંધ છે. ગત વર્ષે લોકડાઉન ટાણે વેપારીઓ આર્થિક રીતે પડી ભાગ્યા છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા વેપારીઓ હવે સ્વૈચ્છિક લોકડાઉનના નામથી પણ ફફડી રહ્યા છે. ત્યારે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ સંપૂર્ણ પાલનપુર લોકડાઉન થાય તેવું વેપારીઓ પણ ઈચ્છી રહ્યા છે. કોરોના મહામારીના લીધે જે બંધનું એલાન આપેલું છે આપણે મ્યુનિસિપાલિટીવાળા હોય, એ વેપારી માટે બહુ તકલીફદાયક છે. કારણ કે શનિ રવિ જે રીતે બંધ કહે છે, હમણાં એક વર્ષથી વેપારી બધા થાકી ગયા છે. આર્થિક રીતે બધા વેપારીઓ બહુ રીતે કંટાળી ગયેલા છે. બધાને સહાયની જગ્યાએ તમે વેપારીને હેરાન કરવાની વાત કરો છો, જે યોગ્ય નથી. શનિ રવિવારે હમણાં માંડ સિઝન ચાલુ થઈ છે, વૈશાખ મહિનાની થોડો લગનગાળો સ્ટાર્ટ થયો છે, અને ફરીથી આ રીતે લોકડાઉનને બંધ રાખવું ના તે ગરાક એમાં આવશે નહીં, વેપારીઓને હેરાનગતિ વધશે. જો બંધ રાખવું હોય તો વ્યવસ્થિત રીતે ગવર્મેન્ટ પોતાની રીતે બંધ કરાવે અને કાયદેસર રીતે બધી રીતે બંધ થાય તો અમે સહયોગ આપી શકીએ. બાકી આ રીતે તમે તમારી સ્વૈચ્છિક રીતે બંધ રાખો, આ રીતે કરો, આ રીતે કરો, વેપારીને હેરાનગતિ ખાલી વેપારીઓને જ ભોગવવાનું થાય છે, એ બહુ તકલીફદાયક છે. અમે અમારા ગ્રાહકોને કહીએ છીએ કે ભાઈ માસ્ક કન્ટિન્યુ લગાવો, સેનિટાઈઝર બધાએ દુકાને રાખેલું છે, દુકાનના બહાર કુંડાળા કરેલા છે. ગ્રાહકને અમે ચારથી વધારે ભેગા નથી થવા દેતા. અમે કોરોનાનું જે સરકારે જે ગાઈડલાઈન આપેલી છે એ ગાઈડલાઈનને અમને ફોલો કરીએ છીએ. વેપારી બધી રીતે ફોલો કરે છે, એના પછી બી વેપારીને આ રીતે હેરાન કરવામાં આવે છે, જે યોગ્ય નથી. જિલ્લાનું મુખ્યાલય પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને પાલિકાના ચીફ ઓફિસર અને વેપારીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક થઈ હતી. તે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે શનિ રવિવારે પાલનપુર શહેરનું બજાર બંધ રાખવામાં આવે. પરંતુ આજે શનિવાર છે, આપ જોઈ શકો છો કે બજારના દ્રશ્યો છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. બંધ દુકાનો રાખવાનો નિર્ણય છે એનો ફિયાસ્કો થયો છે. કેટલાક વેપારીઓએ દુકાન ચાલુ રાખી છે તો કેટલાક વેપારીઓ દુકાનો બંધ રાખી છે. લગ્નની મોસમની તૈયારીઓમાં લોકો ખરીદી કરવા માટે બજારમાં આવતા હોય છે, તો બીજી તરફ ગત વર્ષના લોકડાઉન બાદ આ લગ્નની મોસમમાં ધંધા રોજગાર માટે વેપારીઓ માટે આ સમય ખૂબ મહત્ત્વનો છે. કોરોનાના ડર વચ્ચે પણ કેટલાક વેપારીઓએ દુકાન ચાલુ રાખી છે. આ બજારના દ્રશ્યો છે. દિલ્હી ગેટ બારડપુરા વિસ્તારના સ્વયંભૂ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ વેપારીઓ કેટલાક વેપારીઓ દુકાન ચાલુ પણ રાખી છે અને કેટલાક બંધ રાખી છે. કોરોનાના ડરની વચ્ચે વેપાર ધંધાને પણ કેટલાક વેપારીઓ મહત્ત્વ આપી રહ્યા છે.